નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું વન્યજીવ પ્રાણી વિશે. તો ચાલો જોઈએ. દુનિયામાં કયા દેશમાં સૌથી મોટી વિંછી જોવા મળે છે? ભારત દેશમાં સૌથી મોટી વિંછી જોવા મળે છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે કરવામાં આવી? ઈસવીસન 1915માં. જંગલમાં સફાઈ કામદાર તરીકે ઓળખાતું પ્રાણી કયું છે? જરખ. સૌથી ઊંચું પ્રાણી કયું છે? જિરાફ. 4 થી 5 મીટર ઊંચાઈ ધરાવે છે. કયા દેશમાંથી કુદરતી વાદળી મળી આવે છે? જવાબ આવશે ગ્રીસ. યાક કઈ જગ્યાએ જોવા મળે છે? લદાખ, ભારત તથા તિબેટમાં. સૌથી વધુ આયુષ્ય કયા પ્રાણીનું હોય છે? કાચબો. 300 વર્ષનું આયુષ્ય હોય છે. ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે? ઝૂઓલોજિકલ ગાર્ડન, અલીપુર, કલકત્તા. પ્રાણી જગતમાં સૌથી હાનિકારક પ્રાણી કયું છે? સામાન્ય ઘર માખી. રીંછની કઈ જ્ઞાનેન્દ્રિય તીવ્ર હોય છે? સૂંઘવાની. ગોરિલાનો ખોરાક કેવો હોય છે? ચુસ્ત, શાકાહારી. ભૂમિ ઉપર ભારતનું બીજા નંબરનું સૌથી મોટું પ્રાણી કયું છે? એક શિંગડાવાળો ગેંડો એ સૌથી મોટું પ્રાણી છે. કયા પ્રાણીના દૂધમાં સાકરનું પ્રમાણ વધુ હોય છે? હાથીના દૂધમાં. પ્રાણીઓમાં સૌથી જાડી ચામડી કોની હોય છે? વેલ, શાર્કની સૌથી જાડી ચામડી હોય છે. નોળિયાને કયા દેશમાં તેનું મૂળ રહેઠાણ માનવામાં આવે છે? આફ્રિકા દેશમાં. કયા વાનરને સૌથી વધુ વિકસિત મગજ હોય છે? ચિમ્પાન્ઝી. માણસ પછી બુદ્ધિશાળી પ્રાણી કયું છે અને કયા વર્ગનું છે? ડોલ્ફિન એ બુદ્ધિશાળી પ્રાણી છે, જે સસ્તન વર્ગનું જળચર પ્રાણી છે. નદીના ઘોડા તરીકે કયું પ્રાણી ઓળખાય છે? હિપોપોટેમસ નદીના ઘોડા તરીકે ઓળખાય છે. હાડકા વગરનું સૌથી મોટું પ્રાણી કયું છે? ધી જાયન્ટ સ્ક્વિડ, રંગારો દરિયાઈ જીવ. વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે? જર્મનીનું બર્લિન શહેરનું પ્રાણી સંગ્રહાલય વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય છે. કયા એકકોષી જીવથી મરડો થાય છે? એન્ટબીમાં એકકોષી જીવથી મરડો થાય છે. કયા એકકોષી જીવથી મેલેરિયા થાય છે? પ્લાઝ્મોડિયમ એકકોષી જીવથી મેલેરિયા થાય છે. ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? કાંગારુ એ ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી છે. લાંબા અંતરે સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે? પ્રોગહોર્ન એન્ટિલોપ એ સૌથી ઝડપી દોડતું પ્રાણી છે. મિત્રો, આ હતા વન્યજીવ પ્રાણી જગતના પ્રશ્નો અને જવાબો. મિત્રો, આ વિડીયો જોવા બદલ તમારો આભાર.